અપાય જ ને શું કાણ હું એમ જ આવ્યો જ ભાઈ પ્રાથમિક શિક્ષક હતો હું અને મેં મેં પ્રાથમિક શિક્ષકમાં નોકરી જોઈન કરીને એક જ મિનિટ ત્યારે મેં એવું કીધું હતું મારા પ્રિન્સિપાલને સાહેબ આ બધા કલબલિયા વારે ભણાવવાની મજા નથી આવતી કે છ સાત આઠના શિક્ષક આવ્યું પહેલાં મેં પ્રાથમિક પ્રાઇવેટમાં એ કામ કર્યું ને તો અગિયાર બારમાં જ ભણાવતો હતો હવે સરકારી નોકરી મળી તમારે મારે જવું નહોતું હા ચૂકવો ન ટેટ ટુ પાસ કરી મારે એકસો માર્ક હતા આમ ચાલીને જાઉં તો મારી ખાનગી સ્કૂલ આવતી હતી આમ ચાલીને જાઉં ને એટલે મારી પ્રાઇવેટ સરકારી સ્કૂલ આવતી ઘરેથી ચાલી નીકળું એટલે અઢી મિનિટે બે સ્કૂલ પહોંચી જતો હતો પ્રાઇવેટ એવી જોબ હતી સરકારી એવી જ મળી ઘરના ઘરે રહીને જ નોકરી કરવાની મારે જવું નહોતું શું કામ નથી જવું તો પિસ્તાલીસો રૂપિયા વગર હતો ત્યારે પ્રાથમિક અને હું પ્રાઇવેટમાં વીસ હજાર રૂપિયા ગમતો તો હાથથી બહાર જ જવાનું વીસ હજાર આપતા હતા મારે નહોતું જવું પણ જવું પડે એની પાછળનું કારણ હતું ફેમિલી વાઇફને એવું થાય ને સરકારી નોકરી મળી ગઈ એટલે હું પિસ્તાલીસો નોકરી કરવા ગયો મારા મમ્મી પપ્પાને એમ થાય કે સરકારી નોકરી મળી ગયા અને એમ શાંતિ થઈ ગઈ એમ હવે એમને શાંતિ છે મેં રિઝન મૂકી તમને તકલીફ નથી હા પણ ત્યારે અને પછી હું એ નોકરી કરતો તે દરમિયાન ટાટા ટાટ આવી હતી અને મેં કીધું મારા પ્રિન્સિપાલ પ્રિન્સિપલે સાહેબ આપણે આગળ નોકરી નથી કરવાની મને જેવું કીધું ટાટની પરીક્ષા આવે ટાટની ભરતી થાય હું ફોર્મ ભરતો ને ટાટનું ખાલી એટલે હું રજા ઉપર ઉતરી જઈશ પછી મને કે ક્યાં સુધી રજા ઉપર ભરતી ન થઈ ત્યાં સુધી અને સાચું હું રહ્યો હતો અઢી મહિના રજા ઉપર રહ્યો હતો ટાટવાળાએ ફોર્મ ભરાવડાવી દીધા એટલે મને ખબર હતી આપણે એકસો નેવું માર્ક હતા ટાટમાં મેં એમએડી કરેલું હતું એટલે મારું મેરિટ તો હું જ્યાં જે જિલ્લા ઈચ્છું એ જિલ્લામાં નોકરી મળવાની હતી અંગ્રેજી વિષય ઉપર અગિયાર બાર પૂર્ણ સરકારી સ્કૂલમાં એટલે હું રજા ઉપર ઉતરી ગયો ભરતી થઈ ત્યાં હાજર થવાનું હતું ત્યારે નોટિસ પે ભરવા ગયો તો પગાર ભરવો પડે એક પગાર ભરવો પડે નોટિસ પે તરીક અત્યારે મારે રિઝન મૂકી નોકરી કરવું છું એમાંથી તો મારે ત્રણ મહિનાની નોટિસ પે ભરવો પડે ત્રણ મહિનાનો પગાર ભરવો પડે એટલે મેં ત્રણ મહિના નોટિસ આપી છે અત્યારે કે આપણે એકત્રીસમી જુલાઈ પછીનો પગાર નોકરી કરવા નથી એકત્રીસમી જુલાઈ સુધી હું છું અને ત્યાં સુધી મારી પાસે રજાઓ પડી જાય હું આરામથી રજાઓ મૂકી જાઉં છું આ મારી નોકરી ચાલુ છે એકત્રીસમી જુલાઈએ પૂરી થવાની છે અત્યારે હું જ્યાં નોકરી કરું ત્યાં હા બેન તારો પ્રશ્ન હતો બેચલર ડિગ્રીના આટલા હોય માસ્ટર ડિગ્રીના આટલા હોય બીએડના આટલા હોય પછી ટેટ પ્રમાણે આટલા હોય ટેટના કન્ફર્મ છે તમે ટેટ ટુની અંદર જે માર્ક્સ લાવો છો આ પચાસ ટકા મેરિટમાં આવે અને આ બધાથી પચાસ ટકાનો મેરિટ બને એટલે કે આના આટલા ટકા આના આટલા ટકા આના આટલા ટકા આવું ગણશે લગભગ વીસ પાંચ ને પચીસ છે પણ છતાંય વેરીફાઈ કરી લેજો હું અહીંયાથી કહું તમને ખોટું હોય તો તકલીફ પડે વીસ પાંચ પચીસ આવું હશે અને આના પચાસ હોય આના પચાસ એટલે તમારા માટે જો સમજો તમે બેચલર ડિગ્રી કેટલા વર્ષ સુધી ભણો માસ્ટર ડિગ્રી બી એડ એક અથવા તમે જે ભણીને આવ્યા એ કોઈક એક વર્ષનું કોઈક બે વર્ષનું બરાબર તમે છ વર્ષ ભણો ને જે એનું જે મેરિટ બને ને એ પછી અહીંયા ત્રણ મહિના છ મહિના ભણો ને એનું મેરિટ બને હા આનું પચાસ ટકા મેરિટ છે અને આનું પચાસ ટકા મેરિટ છે અને આમાં તમે છ વર્ષે અલગ અલગ પરફોર્મન્સ આપો ને ત્યારે આ મેરિટ તૈયાર થાય અને આ ખાલી ત્રણ મહિના છ મહિના મારું પરફોર્મન્સ આપો આમાં તમે માર્ક લઈ આવ્યા પચાસ ટકા છે દાખલા કે તમે આમાં એકસો વીસ માર્ક લઈ આવ્યા એકસો ને પાંત્રીસ માર્ક લઈ આવ્યા તો અહીંયા નું મેરિટ થાય એકસો ને પાંત્રીસ લાવો તો પચાસમાંથી પિસ્તાલીસ એકસો વીસ માંથી પચ્ચામાંથી નું મેરિટ થયું અહીંયા પચામાંથી ચાલીસનું સોરી એસી એટલે ચાલીસનું મેરિટ ચાલીસ આ થયા ને પછી આમાં જે લાવ્યા તમે આવું તમારું મેરિટ થાય ટેટ ટુ ના માર્ક્સ અને ટેટ કરતા ટાટ જ્યારે આવે ત્યારે ટાટ તો સિત્તેર ટકા વેટે છે આ તો સરકાર પરમિશન નથી આપતી અત્યારે પરમિશન આપે ને પેલા એવું તો તમને ખબર હોય તો ગ્રાન્ટેડમાં સંસ્થા પોતે ભરતી કરી શકે અને મેરિટ પ્રમાણે ભરતી થતી એવો મને મોકો મળ્યો નહીં નત હું તો એવી રાહ જોતો એવું ચાલુ કરે સરકાર એક એકને ભરતી કરવા દેવાની તો તો સ્કૂલવાળો જાહેરાત આપે એમ એ ઇંગ્લિશ શિક્ષકની જરૂર છે ટાટ પાસ હોવો જોઈએ ટાટના મેરિટ પ્રમાણે લેવામાં આવશે એટલે હું ફોર્મ ભરતું બધે જ પછી બીજા નંબર વાળો કહેવાનું કેટલા રૂપિયા આપીશ આપણે નોકરી જોતી નથી નોકરી તું ન આપતો પછી મારે નોકરી લેવાની છે તો હું ઓર્ડર લઉં છું પછી હું હાજર નહીં થો પણ તું એમ કે સાહેબ આટલા આપ્યા એટલે આપણે ઘરે તું સીધો ઇન્ટરવ્યુ દેવા ધારી નોકરી પાકી તો બધે હું પેલા નંબરે આવું એવું થાય કારણ કે હું બી એડ છું એમ એડ છું બી એ છું એમ એ છું અને એકસો નેવું માર્ક છે ટાટના અંગ્રેજીની ભરતી આવે એટલે લગભગ બધે પહેલા નંબર એવો આપણે જે સ્કૂલમાં જવું એ સ્કૂલમાં જવાનું બધે જવાનું આગળ ઊભું રહેવાનું પાછળવાળાને જગ્યા કરી દેવાની પણ આવું ભરતી પહેલાં થતી હતી આવો થતી નથી પહેલાં અહીંયા એવું હતું ગાંધીનગરમાં એવું હતું તમને સરકારી નોકરી મળે ને અહીંયા અને પરમાનન્ટ નોકરી હોય અહીંની તો સરકાર અહીંયા પ્લોટ આપતી નેવું મીટરનો પ્લોટ આપે એકસો સાત વારનો પ્લોટ આપે આવો પ્લોટે જો તમે જેટલી વાર પરમાનન્ટ નોકરી મળી હોય એટલી વખત આપે ને તો દર વખતે દીવાયશો પાસ કરવું પ્લોટ લઈને રાજીનામું ફરીથી ફરથી પછી આપવાની દિવાય પછી આ મ્યુચ્યુઅલ ટ્રાન્સફર આવે એ ખબર છે ને તમને શિક્ષણમાં આવે શિક્ષકનો ટ્રાન્સફર ટ્રાન્સફર ટ્રાન્સફરમાં કેવું હોય પંદર લાખ વીસ લાખ બાર લાખ ક્યાં ના હોય તમે ગાંધીનગરમાં શિક્ષક હોય તમારી સીટ આપી દીધો એટલે કેટલા મળે પંદર લાખ તો દર વખતે લેવાની ગાંધીનગર લેવાની કચ્છ સેટિંગ રાખવાનું આઈ જાલ રિઝાઇન બીજી વખતે ભરતી પાછી લેવાય પણ એવું બધું એમાં સરકારે અમુક છે ને એની અંદર અમુક ચેક્સ મૂક્યા છે કે તમારા ત્રણ વર્ષ થયા હોય તમારા પાંચ વર્ષ થયા હોય તમે જ્યાં જાઓ છો ત્યાં તમે ત્રણ વર્ષ નોકરી કરવા જોઈએ પછી આવા બધા Check નહીતર તો દર વર્ષે નોકરી લઈને પછી સીટ આપી દેવાની નક્કી કરી રાખવાનું કોને જોઈએ તો એ એમ કે બનાસકાંઠો એમ કે અમદાવાદ જોઈ છે ક્યાં જોઈએ અમદાવાદમાં સ્કૂલ બોલતું આપડે પરીક્ષા આપી દઈએ કારણ કે આપણે તેમને મેરીટ માં હોય હારા માર્ગ હોય એટલે એ જ સ્કૂલ લેવાની પછી એની ઉપર સરકારે ચેક મુકેલા ચલો તમારા પ્રશ્ન હોય આપણે આગળ વધીએ તો એને અડધો દિવસ તમને કરું મારે જોબ ન છોડવી પડે અને તૈયારી થાય આખો દિવસ સાથે તૈયારી નહીં થાય તો નહીં કરવાની તો એવું કરવાનું અગિયાર બાર સાયન્સમાં નામ કમાવો જો હું એવું સૂચું છું તમને એવું નથી કે માત્ર ને માત્ર સરકારી ફિલ્ડ સરકારી ફિલ્ડ શાંતિ ચોક્કસ હું આજે સરકારી નોકરી રાજીનામું મૂકી શકું ને એની પાછળ એનું કારણ છે મારી છેલ્લા અગિયાર વર્ષની નોકરી કે નોકરી હતી મારી પાસે એટલે હું નિશ્ચિત હતો એની સાથે ઘણું બધું કરી શકું અને હવે હું એ સ્ટેજે છું હું મારે એ પગાર ઉપર હું પડ્યો નથી મને મહિને સાઠ રૂપિયા આપે કે ના આપે એનાથી મારે કંઈ ફેર પડતો નથી તો હું રિઝન મૂકી શકું પણ એ શું કામ મૂકી શકું છું કે આ બાજુ હું અત્યારે મારી પાસે આટલા મિત્રો ભણવા આવે છે એવા સ્ટેજે હું પહોંચ્યો છું તો શું કરવાનું ઈ કરવાનું જો તમારે તૈયારી નથી થતી તો તમે બધા ભલામણા તમે તો બધા ભવિષ્યના સર્જક છો ને તો તમે જે ફિલ્ડમાં જો જે સ્કૂલમાં જો તમને એમ થાય ચલો ટાઈમ નથી મળતો તો તૈયારી નહીં જ કરવાની તો નામ કમાવાનું તમારે અગિયાર બાર સાયન્સ ભણાવી દીકરો ચાલે શું ભણાવો છો